જોકે બીજી બાજુ નાસિકમાં રહેતી મહિલાઓ ભૂમાતા બ્રિગેડના કાર્યકરોના વિરોધમાં સામે આવી છે. અહીં આ મહિલાઓનું કહેવું છે કે મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર શાસ્ત્રકારથી પ્રતિબંધ છે, જેની પાછળ કોઈ કારણ હશે અને તેથી જ ભૂમાતા બ્રિગેડના કાર્યકરોને મંદિરમાં પ્રવેશ માટેની જે હઠ છે આ હઠ છોડી દેવી જોઈએ. હમારી પૂર્વ પરંપરા હે કે ઇધર મહિલાઓ કો નહીં જાને દેતે હૈ, इसलिए हम इधर कोई भी किसी से भी आप पूछो कोई भी बोलेगा कि हम नहीं जाएंगे. ये मंदिर जब से बनाए है पेशवेकालीन मंदिर है, पेशवों ने ये मंदिर बनाया उसको 33 साल लगे हैं और इतने लोग इतने साल तक उन्होंने ये काम किया. उसके बाद भी उन्होंने भी कभी ऐसा सोचा नहीं कि उनकी औरतें घर की इस मंदिर में जाके दर्शन दे, क्योंकि ये परंपरा है उसके लिए शास्त्रीय कारण है. આ બાજુ મહારાષ્ટ્રના મંત્રી સુધીર મુનગમટીવારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ સમગ્ર મુદ્દે મંદિર સંસ્થાન અને ભૂમાતા બ્રિગેડને સાથે મળીને વાતચીત કરવી જોઈએ અને સમગ્ર વિવાદનો અંત લાવવો જોઈએ. ના ઉસમે ઉનકે સાથ મુઝે લગતા હૈ કે મંદિર ટ્રસ્ટ ઓર સરકાર કે માધ્યમ સે ચર્ચા શરૂ હૈ ઓર સભી મિલકર એસે વિષયો પે ચર્ચા હોતી હૈ ઓર ચર્ચા કા નિરાકરણ હોતા હૈ ઓર મુઝે લગતા હૈ કે હમ ઇસ વિષય કો લેકર આગે જાતે હૈ. तृप्ति देसाई जी ने जो मार्च निकाला वहाँ के जो पंडित है वहाँ पे जो लोग है वो उनसे चर्चा करेंगे. मुझे लगता है कि हर चर्चा कोई सरकार के माध्यम से नहीं होती है तो चर्चा होकर उसमें उचित मार्ग निकलेगा. તો ત્રંબકેશ્વર મંદિરમાં મહિલાઓના ગર્ભગૃહમાં પ્રવેશને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, કહી શકાય કે મહાશિવરાત્રિના દિવસે જે આ સમગ્ર મામલો જે રીતે સામે આવ્યો હતો, પોલીસે તેમની અટકાયત પણ કરી હતી. આ મામલો જે રીતે વિવાદનો વેગ પકડી રહ્યો છે, એક બાજુ કેટલીક મહિલાઓ પણ છે જે સ્થાનિક મહિલાઓ તેઓ આ પ્રકારની હઠ મહિલા બ્રિગેડે છોડી દેવી જોઈએ તેવી પણ માંગ કરી રહી છે. તો કહી શકાય કે આ સમગ્ર વિવાદને લઈને વિવિધ પ્રકારના મતો સામે આવી રહ્યા છે. એક બાજુ મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નું કહેવું છે કે આ સમગ્ર વિવાદને લઈને વાતચીતથી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. નંદુરમાં આ મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. તૃપ્તિ દેસાઈની સાથે જે મહિલા કાર્યકરો છે તેઓની માંગ છે કે ત્રંબકેશ્વર મંદિરમાં મહિલાઓને ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની અનુમતિ આપવી જોઈએ. આ બાજુ આ જ મંદિરમાં પુરુષો માટે પણ કેટલાક નિયમો છે અને તેઓ પણ અમુક સમય સુધી જ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકે છે. તો તૃપ્તિ દેસાઈનું કહેવું છે કે જો અન્ય મંદિરોમાં મહિલાઓના પ્રવેશને જો મંજૂરી અપાતી હોય તો પછી ત્રંબકેશ્વર મંદિરમાં શા માટે નહીં. અને આ જ સવાલ જે ઉઠાવવામાં આવ્યો છે ભૂમાતા બ્રિગેડ તરફથી, તેને લઈને જ વિવાદ દિવસે ને દિવસે વધારે ઘેરો બનતો જઈ રહ્યો છે. આ વિવાદનો શું અંત આવે છે તે હવે જોવું રહ્યું. આ સમગ્ર બાબત વિશે આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં મારી સાથે છે એડવોકેટ સોનલબેન જોશી, સાથે છે સોશિયલ એન્ટરપ્રિન્યોર રૂઝાન ખંબાતા અને નંદિનીબેન પટેલ સામાજિક કાર્યકર છે. ત્રણેય ગેસ્ટનું હું સ્વાગત કરું છું. સોનલબેન, જે રીતે આખો વિવાદ ચાલી રહ્યો છે, પહેલા શનિ શિંગડાપુર મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને ભૂમાતા બ્રિગેડે જ જે વિરોધ વ્યક્ત કર્યો હતો, હવે ત્રંબકેશ્વર મંદિરમાં પણ આ જ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે, મહિલાઓની અટકાયત પણ કરાઈ રહી છે, સમગ્ર વિવાદ કઈ દિશામાં જતો આપ જોઈ શકો છો? શું કહી શકાય આ સમગ્ર વિવાદને લઈને? હું તો એવું પહેલા એવું કહીશ કે જે તૃપ્તિબેન જે એક પછી એક જે મંદિરો પકડી રહ્યા છે અને એનું આક્રમક સ્વરૂપ જે ધારણ કરી રહ્યા છે કે દરેક જગ્યાએ માર્ચ લઈને પહોંચી જવું અને પછી જેવી રીતે શનિ સિંગણાપુરનો જે વિવાદ હતો ત્યારબાદ એ મુખ્યમંત્રીને મળ્યા અને પછી કે જે ગવર્મેન્ટ નક્કી કરે, એટલે મને એવું લાગે છે કે આ પોલિટિકલ એક ઇસ્યુ છે અને એમને આ બધું બંધ કરી દેવું છે. કારણ કે આપણી ધર્મ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ હિસાબથી જે પ્રમાણે જે પૂજાની જે વ્યવસ્થા છે એ પ્રમાણે કરવામાં આવ્યું છે. દરેક મંદિર ઉપર આવી જઈને માર્ચ નીકળવે પોતાની પબ્લિસિટી માટેનો એક આ ગંદી રાજનીતિ રમી રહ્યા છે અને એક ગંદો સ્ટંટ કરી રહ્યા છે. રહ્યો સવાલ સ્ત્રી અને પુરુષની સમાનતાનો, તો દરેક જગ્યાએ દરેક મંદિરો જયારે શનિ સિંગણાપુરનો ઇસ્યુ આવ્યો છે ત્યારે દરેક મહંતો કે દરેક જે પૂજારીઓ છે બધા ભેગા થાય અને દરેક જગ્યાએ નક્કી કરવામાં આવે કે કાં તો દરેક જગ્યાએ પૂજારી જે પૂજા કરશે અથવા તો દરેક બંને જણાને સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર આપવામાં આવશે. આવું એક વ્યવસ્થા થવી જોઈએ. એટલે આ એક હું માનું છું તૃપ્તિ દેસાઈ જે પણ કરી રહ્યા છે ખોટું કરી રહ્યા છે અને પોતાના પોલિટિકલ રોટલા શેકવા માટે આ એક નવો ચીલો પાડી રહ્યા છે. રૂઝાન, તમારો
શું મત છે આ સમગ્ર બાબતનું? સી આઈ ફીલ ધેર ઇઝ અ ડિઝાઇન બિહાઇન્ડ ધીસ. ડિઝાઇન એટલે પેલો કે જે આપણા જે બેન છે આ તૃપ્તિબેન, એ એવું કરવા માંગે છે કે એક કહેલા છે કે એમને આજે પહેલા શનિ સિંગનાપુરમાં કર્યું, અહીંયા કરશે સેમ ડિઝાઇન, કે 50-100 બહેનો જાય. હવે જયારે બહેનો જાય ત્યારે ત્યાંની બહેનો રોકે, જેમ ઇન્ડિયન બહેનોએ રોકી કે ના આમાં અમારું અમારી જે શ્રદ્ધા છે કે જે અંધશ્રદ્ધા છે. આઈ વુડ નોટ લાઈક ટુ કમેન્ટ ઓન ધેટ, કારણ કે ધે આર ઓલસો નોટ ક્લિયર કે ભાઈ એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કે ભાઈ બહેનો અલાઉડ ના થાય. એટલે એક અંધશ્રદ્ધા બી કહેવાય અને શ્રદ્ધા બી કહેવાય કે ભાઈ ચલો વર્ષોથી બહેનો નથી જતી તો જાતું કરે છે. આપણા બહેનોની નોર્મલી આદત હોય છે કે ભાઈ જતું કરો ને ચાલશે, આપણે શું ફરક પડે છે, એવું બી હોઈ શકે. એટલે જયારે આ બંને ચીજો ભેગી થઈ રહી છે ત્યારે ઓબ્વિયસલી ઘર્ષણ થાય છે. પણ અલ્ટિમેટલી એટ એન્ડ ઓફ ધ ડે અત્યારે એક લેક છે તૃપ્તિબેન એમના રોકલા શેકે છે, ત્યાંના પૂજારી ત્યાંની બહેનો ત્યાં રોકે છે. એટલે શું નો ધેર ઇઝ અ ટોટલ એક શું કહેવાય ડિસકમ્ફર્ટ લેવલ ચાલી રહ્યો છે. એક પીસ ને એ લોકો એ શું કહે તોડી રહ્યા છે જે શાંતિપૂર્વક લોકો રહેતા હતા. અને હવે ફાઇનલી ગવર્મેન્ટ નો રોલ કહીએ તો ગવર્મેન્ટ શું કહે છે એવરી ટાઈમ, હવે મે બી જેમ લાસ્ટ ટાઈમ શ્રી રવિ રવિશંકર વચ્ચે પડ્યા હતા તેમ આ વખતે ભાઈ બાબા રામદેવ વચ્ચે પડે કે ભાઈ આવું કરો ને પેલું કરો. એટલે અલ્ટિમેટલી એટ એન્ડ ઓફ ધીસ ધીસ ઇઝ નોટ ટેકિંગ એની કેર એની એની પોઝિશન એની વાત. એના કરતા આઈ વુડ રાધર લાઈક ટુ સજેસ્ટ કે એક તો આપણે એક તો યુનિફોર્મ સિવિલ કોડની વાત કરીએ છીએ, કારણ કે આજે આજે માની લો આજે આ જોયું છે, કાલ ઉઠીને પેલા શેરિયત લો માં બધી બહેનો ઉભી થઈને કહેશે કે ભાઈ છોકરાઓને ચાર વાર પરણવા દેશો તો બહેનોને બી ચાર વાર પરણવા દો. મુદ્દા ક્રિએટ કરવામાં આવી રહ્યા છે અને તેના વિવાદ વધારે ઘેરો બનવામાં આવી રહ્યો છે. નંદિનીબેન તમારો શું ઓપિનિયન છે, કારણ કે પહેલા શનિ સિંગણાપુર નું મંદિર હવે ત્રંબકેશ્વર નું મંદિર, અને આપ શું મત ધરાવો છો સમગ્ર વિવાદ જે રીતે આગળ વધી રહ્યો છે? આ એક દેશની શાંતિને ભંગ કરવાનો કિમિયો છે. એવું નથી કે સ્ત્રીઓને હક નથી મળતા, લો જુઓ, આસપાસના કાયદા જુઓ. અને આપણે જોઈએ કે મિલિટરીમાં બી જયારે પ્રેસિડેન્ટ ઓબામા અહીંયા આવેલા ત્યારે ગાર્ડ ઓફ ઓનર બી એક લેડીએ જ આપેલું, તો આટલું બધું માન સન્માન બી આપણને મળે જ છે. છતાં અશાંતિ ઉભી કરવાનું એક નાની અમથી વાતમાં હું નથી માનતી કે આટલો વાપો કરવાની જરૂર છે. અને ખાસ મંદિરની બાબતમાં જે ચાલતું આવ્યું છે નમતું જોખી લેવું જોઈએ ને. શાંતિ આપણે સ્ત્રીઓએ જ વધારે બનાવવાની, જો શાંતિ આપણે ઘરથી જ બનાવીએ છીએ તો દેશ સુધીની શાંતિ બી આપણે જ બનાવીએ છીએ. તો એમાં વાપો કરવાની જરૂર નથી. માન સન્માન માટે આપણે જ આપણી જાતને વધુ ઉપર લાવવાની જરૂર છે. માન સન્માન લોકો આપોઆપ જ આપણને આપવાના છે, એના માટે આટલો હોબાળો કરવાની કોઈ જરૂર જ નથી. રુઝાન આ બાબત પણ એક મહત્વની કહી શકાય કે શું મંદિરમાં પ્રવેશ આપવાથી સ્ત્રી સશક્તિકરણ થઈ જશે? એ પણ એક મુદ્દો છે કે ખાલી મંદિરમાં ચલો પ્રવેશ કરવા દીધો એમાં બધી નારીઓ મજબૂત થઈ ગઈ? કારણ કે આજે વિવાદ છે, સ્થાનિક મહિલાઓ ખુદ કહી રહી છે કે પ્રાચીન સમયથી જે આ નિયમ ચાલતો આવ્યો છે તો એમને કોઈ વિરોધ નથી, તો આ પ્રકારનો વિવાદ કેમ ઉભો કરવામાં આવી રહ્યો છે? આવા લોકો સ્ત્રી, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સશક્તિકરણ? તો ડેફિનેશન ઓફ સશક્તિકરણ છે કે એમને ઇક્વાલિટી જોઈએ, જસ્ટિસ જોઈએ અને ફ્રીડમ જોઈએ. આ ત્રણ મેજર ડેફિનેશન આવે છે. ના તો તમે કોઈને અત્યારે પૂછો એમ્પાવરમેન્ટ શું, તો દે ડોન્ટ હેવ અ ક્લ્યુ અબાઉટ ઇટ. બટ ધીસ ઇઝ ધ થિંગ. એટલે ઇક્વાલિટી માં લોકો એવું કહે છે કે અગર પુરુષોને અગર લેટર્સ હવે અગર આ મંદિરની વાત કરીએ તો અગર પુરુષોને 6-7 એક કલાક જવામાં આવે છે તો અમને બી જવા દો. આઈ થિંક દેટ શુડ બી લોજિકલ અબાઉટ ઇટ. બટ ઇફ ઇટ ઇઝ નોટ લોજિકલ આઈ કેનોટ સે, કારણ કે મને ખબર નથી કે લોકો હોબાલો 6-7 કલાક માટે કરે છે કે ફોર એવર માટે કરે છે કે અર કલાકે જવા જોઈએ. બીજી વેન્યુ ટોક ઓફ એટલે સ્ત્રી સશક્તિકરણ એવું છે કે એને ઇક્વાલિટી કહેવાય. બીજું જયારે કે જસ્ટિસ કે એમને જસ્ટિસ જોશે ઇક્વલ ને ફ્રીડમ. ફ્રીડમમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ અગર આ લોકોને ફ્રીડમ મળે છે તો અમને બી ફ્રીડમ મળવી જોઈએ. એટલે જયારે આપણે આની વાત કરીએ છીએ અગર તમે આ પર્ટિક્યુલર કેસ લો તો આમાં આમાં કે એમ્પાવર સ્ત્રીઓ થવાની નથી. હા, ઇક્વાલિટીમાં પોઈન્ટ ઓફ વ્યુમાં યસ આઈ વુડ ઓલવેઝ સે કે યસ અગર કોઈ અંધશ્રદ્ધા હોય તો એ તૂટવી જોઈએ. અને ઓબ્વિયસલી બહેનોને અગર ભાઈઓને 6-7 જવામાં આવે છે તો બહેનોને 6-7 જવા આપવા દેવામાં આવું જોઈએ. દેટ ઇઝ માય સે. સોનલબેન તમે કેવી રીતે જુઓ છો, કારણ કે ખાલી મંદિરમાં ચલો પરમિશન આપી દીધી મહિલાઓને પૂજા કરવાની, એનાથી મહિલા સશક્તિકરણ નથી થઈ શકતું? અને જો મહિલા સશક્તિકરણ કરવું જ હોય તો શા માટે મહિલાઓને સ્પષ્ટતા મુદ્દાઓને લઈને આંદોલન કેમ નથી થતા, તે પણ એક જોવા જેવી બાબત છે. હું ક્લિયર કહીશ કે રુઝાને વાત કરી એનાથી હું સંમત છું. એનું કારણ એ છે કે તમે જ્યારે દરેક જગ્યાએ સ્ત્રીને એના હક માટે રોડ ઉપર આવવું પડે છે એનાથી હું સંમત છું. પણ જે અત્યારે તૃપ્તિબેન જે કરી રહ્યા છે એ ખોટા વેમાં કરી રહ્યા છે. સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ, ઇક્વાલિટીની વાત કરીએ તો ઇક્વાલિટીની ઘણી વખત જેમ બેને વાત કરી કે જે ચિનપિંગ આવ્યા હતા ત્યારે પણ અહીંયા પણ એક બેન છે એસીપી જે પન્નાબેન છે એમને આપેલું ગાર્ડ ઓફ ધ ઓનર. પરંતુ એ એકાદ બે દાખલાઓ લઈને આપણે વાત કરી છે, પણ જે બીજી ઇક્વાલિટીની વાત હોય છે ત્યારે તો ઇક્વાલિટી થતી જ નથી. ઇવન તમે પગારનો રેશિયો જોઈ લો, ઇવન વર્કિંગ અવર્સ જોઈ લો, દરેક જગ્યાએ જ્યાં પણ હોય ત્યાં આગળ વિમેન્સને પ્રોબ્લેમ આવી જ રહ્યો છે. એટલે લડવું તો પડશે, લડ્યા વગર ક્યારે પોતાનો હક મળી જવાનો નથી. કે પુરુષો કે પુરુષ પ્રધાન જે સમાજ છે સામે ચાલીને તમને એ નથી કહી દેવાનું કે તમે આટલું કરી લો ને તમને આટલી બધી વસ્તુ મળી જશે. બીજી વાત રહી ધાર્મિક સંસ્થાઓ. ધાર્મિક સંસ્થા એક સેન્સિટિવ ઇસ્યુ છે અને પહેલેથી બી પોલિટિકલ લોકો એને એટલા માટે છેડછેડ કરતા હોય છે કારણ કે એમના પોતાના રોટલા શેકવાના હોય છે, પોતે
વોટ બેંક એની ઉપર ડિપેન્ડ હોય છે અને આવા આગળ નાટક કરવામાં આવે તો આમાંથી પ્રજાનો ભરોસો જીતવાનો ગમે તે રીતે આ એક કિમિયો હોય છે અને આનાથી હિંસા પણ ભડકી શકે અને ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે એટલે બેટર છે કે જે પણ અગ્રણીઓ છે જે ધર્મના એ સાથે બેસીને ડિસિઝન લે જે પણ કરવું અને ઇક્વાલિટી આપે જે વાત કરી રહી છે ઇક્વાલિટીની તો બહેનોને પણ ભગવાન બધાના છે અને એમને એમનો હક એમને મળવો જ જોઈએ અને એ અગર નહીં મળે તો આ બધા ઇસ્યુઝ થવાના આજે આ મંદિર પકડ્યું કાલે બીજું એટલે કોન્સ્ટન્ટ આ તો બેન પોતાનો રેપો ક્રિએટ કરી રહ્યા છે દરેક જગ્યાએ દરેક રાજ્યમાં જઈને તો આનો કોઈ નિકાલ આવવાનો લાગતો નથી મને એવું નથી લાગતું નંદિનીબેન તમે કેવી રીતે જુઓ છો કે એક પછી એક મંદિર ને લઈને મહિલાઓના પ્રવેશનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક એનો અંત તો આવી જ નથી રહ્યો ઉપરથી વિવાદ વધારે ઘેરો બની રહ્યો છે ઘણા બધા વિવાદો એવા છે કે જેનો અંત નથી આવ્યો અને હજી સુધી નથી આવ્યો જેમ કે પટેલ આંદોલન છે ઓબીસી માટે લડ્યા હતા એવા બધા નર્મદા માટેના સેમ આ બી એક ઇસ્યુ છે અને એવું નથી કે સશક્તિકરણ માટે તમને છૂટ નથી હું જયારે દિલ્હીથી આવતી હતી ત્યારે પાયલટ કો પાયલટ અને કેબિન ક્રુ દરેક મહિલાઓ જ હતી અને એવું આપણે જોઈએ છીએ કે સુનિતા વિલિયમ્સ ભાઈ જે એસ્ટ્રોનોટ છે એ બી મહિલા છે એટલે સશક્તિકરણ ત્યાં બી તીખાય જ છે અને આપવામાં આવેલું જ છે પરંતુ દુરુપયોગ કરીએ છીએ ત્યારે ખોટા માર્ગે જઈ રહ્યું છે અને જયારે ધર્મની બાબત આવે નંદિનીબેન ધર્મ એક એવી વસ્તુ છે કે વ્યક્તિગત એક વસ્તુ છે શ્રદ્ધા જયારે પણ અર્ચના પૂજા અર્ચના કે જે એક ભાવની વાત હોય ત્યારે વ્યક્તિની પર્સનલ મેટર છે તો અને એને જયારે જનરલી પબ્લિકમાં એંગલથી લાવવામાં આવશે ત્યારે તો એનો કોઈ અંત જ નહીં દરેકના વિચારો અલગ અલગ રહેશે શું કહેશો ભગવાન ક્યારેય વાદ વિવાદ કશામાં કરતા જ નથી એવું માનવામાં આવે છે કે આપણે કઈ બી કામે જઈએ ત્યારે પૂજા કરીએ છીએ તો ચોર ચોરી કરવા જતો હોય ત્યારે બી ભગવાનને યાદ કરતો હોય છે ખૂન ખૂની કરવા જતો ખૂન કરવા જતો હોય ત્યારે બી ભગવાનને યાદ કરતો હોય છે તો ભગવાનની ડાયરીમાં તો એક જ વસ્તુ છે તથાસ્તુ એ તો બધાને આશીર્વાદ આપે છે તમે ઉપાડો ના કરો તમારે જે જોઈએ છે તમને બી આશીર્વાદ મળવાના જ છે ઓ માય ગોડ ફિલ્મ જોઈ લો રુઝાન આજે આખી વાત આપણે કરી કે પોતાના લાભ માટે હવે ચાલો ભગવાનને પણ નિશાને બનાવી દીધા એવું કહી શકાય ને એક એક રીતે આપણે જોવા જઈએ તો સાચી વાત છે ભગવાન બહેન ત્યારે ફિલોસોફિકલ થઈ ગયા હતા પણ કમિંગ ટુ ધ ફેક્ટ ઓફ ધ મેટર કે જ્યારે આપણે અગર તમે સ્ત્રી સશક્તિકરણના પોઈન્ટ તો ઘણા એવા ઇસ્યુઝ છે કદાચ આ બહેનને કહીએ બહુ માતા બહેનને કે બેન તમે જાણો ઘણા બધા ઇસ્યુઝ છે જે તમે એના પર પ્લીઝ આવો ભ્રૂણ હત્યા જેવો ઇસ્યુ છે આપણી બહેનો દીકરીઓ ડોમેસ્ટિક વાયલન્સના શિકાર બની રહે છે એ બહુ મેજર ઇસ્યુ છે તમે એ પર કંઈક કામ કરો તો આપણું વધારે ઉદ્ધાર થશે આ રિલીજીયસ સેન્ટિમેન્ટમાં તમે ના રમો કારણ કે એમાં એમાં કારણ કે તમે જુઓ છો એ પોતાને દેખાય છે કે બહેનો બી જોડે નથી ઉભી રહી એમની એક જોવા જઈએ તો બહેનો બી ઉભી નથી રહી ને પછી ગામમાં આપણી બહેનોનું નામ બગડશે કે બેન બેનની દુશ્મન અરે બાપા પણ જયારે એ ઇસ્યુ જ એવો નથી કે જયારે બેન બેન જોડે હા તમે ડોમેસ્ટિક વાયલન્સમાં ઉભા રહો તમે ભ્રૂણ હત્યામાં ઉભા રહો અને તમે જુઓ બધા બેન બેન પોતાની સાથ આવશે કારણ કે ધેટ ઇઝ વોટ વી રિક્વાયર ઇન અવર એમ્પાવરમેન્ટ એમ્પાવરમેન્ટનો બેઝિક રિક્વાયરમેન્ટ આ છે બીજી એક નાની ઇક્વેલિટીનો એક્ઝામ્પલ આપું તો એક બેન ક્યારે એમ્પાવર્ડ કહેવાય આઈ મીન ધીસ ઇઝ અ વેરી સ્મોલ એક્ઝામ્પલ કે જયારે લેટર છે કે આપણે સવારે ઉઠીએ છીએ અંબેસા સાંભળ્યું છે કે વાઇફ ઉઠીને હસબન્ડ માટે ચા બનાવે છે એમ્પાવરમેન્ટ ક્યારે આવશે જયારે બેન પોતે એમનો હસબન્ડ ઉઠીને એમના માટે ચા બનાવશે એવું નથી કહેતી કે ચા બનાવે હસબન્ડ ને બીજી વાત ફ્રીડમ જયારે એક બેનને પોતાને પોતાનું ડિસિઝન લેવાનું થશે કે આજે મારે છોકરું કરવું છે કે નથી કરવું શી ડઝન્ટ હેવ ટુ ડિપેન્ડ કે હસબન્ડ કે આપણે છોકરું કરવું છે તો એને કરવું પડે નહીં કરવું એટલે આવા આવા ઇસ્યુઝ પર તમે કરો આ રિલીજીયસ ઇસ્યુઝ પર આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમારે કઈ પોલિટિકલ એજન્ડા છે અને તમે અહીંથી ત્યાં ત્યાંથી જાવ કારણ કે માની લો ને તમને તૃપ્તિબેનને જ પૂછવા માંગુ છું કે જયારે તમને મોકો મળ્યો હતો જયારે તમે પેલી કોમ્પ્રોમાઇઝ ચાલતું હતું વાતો ત્યારે તમે કેમ તમારે કહ્યું કે હવે સીએમ ફડણવીસ હવે ખબર નહીં એમને એકદમ ફડણવીસ સાહેબનું નામ કેમ યાદ કર્યું ફડણવીસ ડિસિઝન લેશે હવે શું થયું વાત તો તલ નહીં ગઈ એટલે જે લોકો જે પ્રદર્શન થવાનું થઈ ગયું જે લોકો માર ખાવાના હતા માર ખાઈ લીધા એ બેન હીરો બની ગયા અને અલ્ટિમેટલી કોઈ રિઝલ્ટ ના આવ્યું આમાં બી યાદ થશે એટલે મારે બેનને તમારા થકી રિક્વેસ્ટ છે કે બેન તમે આટલું તમારી પાસે અગર પાવર છે તો તમે બહેનોના રિયલ યુઝ માટે પાવર યુઝ કરો આવી બધી વાતો માટે કરીને આપણી શાંતિ ભંગ ના કરો જી ઠીક છે તો આજે આખો વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને આગળ તેના અલગ અલગ પાસાઓ વિશે આગળ ચર્ચા યથાવત રાખીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે